बनासकांठा जिल्लामां अनेक लोको मधनी खेती करी वर्षे लाखो रूपियानी आवक मेळवी रह्या छे, त्यारे डीसाना कांट गामना दीक्षित चौधरी मात्र 20 उमर धरावे छे અને તેઓ અભ્યાસની સાથે છેલ્લા એક વર્ષથી મધની ખેતીમાં જોડાયા છે અને વર્ષે મધમાંથી 3 લાખ કરતાં વધુની આવક મેળવી અન્ય યુવાનો માટે આ યુવાન પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે. જાણીએ. દીક્ષિત શંકરભાઈ ચૌધરી, ગામકાંડ, તાલુકો ડીસા. અભ્યાસ બીએ કોલેજ ચાલુ છે અને 20 વર્ષની ઉંમર છે મારી. હું મધની ખેતી કરું છું. જે બનાસ ડેરી, જે આપણે એશિયાની સૌથી મોટી ડેરી છે, એના પ્રયત્નોથી જે અમને વધુ આવક મેળવા, ખેડૂતોને વધુ આવક મળે તે માટે તેમને દૂધની સાથે મધનું પણ ચાલુ કર્યું છે. મધ પ્રોસેસિંગ સિસ્ટમ, એમાં 7 દિવસની તાલીમ હોય છે અને તેની ડેરી થકી તાલીમ પૂર્ણ કરી અને અમે મધની ખેતી ચાલુ કરી હતી. અમે 50 બોક્સથી શરૂઆત કરી હતી, જેમાં ખર્ચો 1.5 લાખ જેવો ખર્ચો થયો હતો. મધ જેમ કે રાયડું છે, અજમો છે, સોવા છે, તલ છે, વરિયાળી છે, તેમ અલગ અલગ ફ્લેવરના મળે છે. મધ જેમ કે ધાનેરા, રાધનપુર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર એમ વગેરે જગ્યાએ અલગ અલગ પ્રકારના મધ મળે છે. હું રિટેલમાં 400 રૂપિયા અને ડેરીમાં 170 ભાવ ચાલે છે. અત્યાર સુધી મેં બનાસ ડેરીમાં 1200 કિલો જેવું મધ ભરાયું છે અને 2 લાખ જેવી આવક થઈ છે. અને બીજું મેં રિટેલમાં ઘરે જ વેચું છું, પેકિંગ કરીને બોટલમાં 250 ગ્રામ, 500 ગ્રામ અને કિલોની બોટલ પેકિંગ છે. અત્યારે કુલ મારે જોડે 115 જેવી છે, જે જામનગર જોડે આમરણમાં પડી છે. અજમાનો પાક છે તેમાંથી 700-800 કિલો જેવું મધ નીકળશે અને તેમાંથી 1.5 લાખ જેવી આવક રહેશે. આ યુવાન ખેડૂતોને આમાં સંકળાવવા જેવું છે, જે બનાસ ડેરીમાં પોતાનો ઘણો પ્રયત્ન કરે છે નવા ખેડૂતો જોડાય. યુવાધન જે કૃષિમાં જોડાય તો દેશ સમૃદ્ધ બને તે માટે બનાસ ડેરી પણ પ્રયત્ન કરીએ છીએ અને સાથે હું પણ લોકોને સલાહ આપું છું. અભ્યાસની સાથે તમે આ પણ કાર્ય કરી શકો છો, જેમ કે પાર્ટ ટાઈમ જોબ કરો છો તેમ વ્યવસાય પણ કરી શકો છો.